નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆત કરી તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તારાલામાં છેલ્લા 5 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ ગઢમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. હિરણ ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 5 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતો ચિંતામાં છે. કડુ પંથકમાં રાત્રે 3 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે. છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે, જેથી ખેડૂતો ચિંતામાં પણ મુકાયા છે. ગીર પંથકમાં ભારે વરસાદને પગલે ગીરગઢડાના જંગલ વિસ્તારમાં આવેલો છાણા વાકિયા ડેમ અને હિરણ ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બહેરીના એક સુપરમાર્કેટની દુકાનમાં વેચાણ માટે મુકાયેલી ગણપતિની મૂર્તિઓની કેટલીક બુરખાધારી મહિલાઓએ તોડફોડ કરી હતી. આ મહિલાઓનું કહેવું છે કે આ મુસ્લિમ દેશ છે, અહીં આવી મૂર્તિઓ વેચી નહીં શકાય. આ મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિડીયો ક્લિપમાં બે બુરખાધારી મહિલાઓ સુપરમાર્કેટની એક દુકાનમાં ઉભેલી દેખાય છે. એક મહિલા ગણપતિની મૂર્તિઓએ એક પછી એક ઉપાડીને ફર્શ પર પટકીને તોડી નાખતી દેખાય છે. આ દરમિયાન બીજી મહિલા આખી ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતી દેખાઈ હતી. ત્યારબાદ બંને મહિલાઓએ અરબી ભાષામાં સુપરમાર્કેટના એક કર્મચારીને ધમકાવવા માંડી હતી અને આ મહિલાઓ કહી રહી હતી કે આ મુહમ્મદ બિન ઇસાનો દેશ છે. શું તમને એમ લાગે છે કે આવી મૂર્તિઓ અહીં વેચવાની પરવાનગી તેમણે આપી છે? બીજી મહિલાએ સુપરમાર્કેટના કર્મચારીને દબડાવતા કહ્યું કે પોલીસને બોલાવી હોય તો બોલાવો, અમે જોઈએ છીએ કે કોણ અહીં આ મૂર્તિઓની પૂજા કરે છે. આ દેશ ઇસ્લામમાં માનતા લોકોની બહુમતી ધરાવતો દેશ છે. જોકે બહેરીનની પોલીસ તરત આ બંને મહિલાઓની ધરપકડ કરી હતી અને બહેરીનના ગૃહ ખાતાએ કહ્યું હતું કે ધાર્મિક સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપરમાર્કેટની એક દુકાનમાં ભાગફોડ કરવાનો કેસ 54 વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો. બહેરીનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવા કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી. બાલારામ, વિશ્વેશ્વરી, કેદારનાથ, લોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આમ તો સમગ્ર રાજ્યની અંદર કોવિડ-19 ને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં અનલોકની સ્થિતિ છે, પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક લોકોની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. અવારનવાર લોકો મંદિરો બંધ હોવા છતાં પણ લોકો બાલારામ, વિશ્વેશ્વરી, કેદારનાથ, લોટેશ્વર મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય. જ્યારે હિન્દુઓ માટે પવિત્ર શ્રાવણ માસનું કંઈક અનેરો જ મહિમા હોય છે. ત્યારે વિશ્વેશ્વરી નદીની અંદર સ્નાન કરી અને ગંગામાં આ હોય તેવું લોકો અનુભૂતિ કરતા હોય છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના બાલારામ મંદિરની, તો બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ માટે આ એક આસ્થાનું પ્રતીક છે. પરંતુ બાલારામ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. તેમ છતાં પણ મંદિરની લોકો દ્વારા અવરજવર કરવામાં આવી રહી છે. જ્યારે બાલારામ નદીની અંદર પાણી નથી, પરંતુ લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે સાથે વાનરોએ કોરોનાના કપરા કાળની અંદર પશુ પક્ષીઓને પણ પૂરતી માત્રામાં ભોજન નથી મળતું એવા જ દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે.
વાત કરી તો બાલારામ મંદિરમાં પણ જોવા મળી રહ્યા છે જ્યાં વાનરોની સંખ્યા બહુ મોટી પ્રમાણમાં છે. વાનરોને પૂરતું ભોજન મળતું નથી ત્યારે હાલમાં શ્રદ્ધાળુઓ દ્વારા કેળા મક્કાએ ખવડાવી વાનરોનું પેટ ભરવામાં આવી રહ્યું છે. જેની અંદર કોવિડ-19 ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે. તે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામો જે છે તે શ્રાવણ માસની અંદર ધમધમી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું પણ કહીએ તો પણ ચાલે કે સંપૂર્ણપણે જે તે મંદિરોના ટ્રસ્ટીઓ છે એમના દ્વારા બંધનું ફરમાન આપવામાં આવ્યું છે. તો છતાં એકલ દુકલ જે પર્યટનો છે, શ્રદ્ધાળુ છે, તે આવતા હોય છે. અને જે વાત કરીએ કે બાલારામ જે છે, વિશ્વેશ્વર છે, કેદારનાથ છે, લોટેશ્વર મહાદેવના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે વાત કરીએ કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જે હાલમાં સ્થિતિ છે, તો જે બનાસકાંઠા જિલ્લાની જે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર જે વિશ્વેશ્વર મહાદેવનું જે છે એમનો કોઈક મહિમા જ અનેરો છે. એના પાછળનું એક જ કારણ છે કે અહીંયા શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે અને ગંગા નદી સમજીને, પવિત્ર નદી સમજીને સ્નાન કરતા હોય છે. અને હાલમાં જે કહી શકાય કે વિશ્વેશ્વર જે નદી છે તે એક જ પટ્ટામાં ચાલી રહી છે, ટૂંકો બહુ પ્રવાહ છે. તો છતાં પણ એકલ દુકલ શ્રદ્ધાળુ જે છે તે હાલમાં શ્રદ્ધાળુઓની અસંખ્ય પ્રમાણમાં જે સંખ્યા છે તે આવી રહી છે. અને શ્રાવણ માસ જે છે, પવિત્ર હિન્દુઓનો જે કહેવાય છે, શ્રદ્ધાનું એક પ્રતીક છે, તે હાલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી. સાથે સાથે એક બીજી પણ એક વાત કરવી છે કે હાલમાં કોવિડ-19 લઈને લોકો ઘરની બહાર નીકળતા બીવાઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એકલ દુકલ હાલમાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે. અને બાલારામની જો સ્થિતિ જોવા જઈએ તો બાલારામની અંદર હાલમાં જે વાનર સેના છે તે બહુ મોટા પ્રમાણમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને જે ખોરાક છે તે પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું. અને હાલમાં ક્યાંક ને ક્યાંક એક કહી શકે કે શ્રદ્ધાળુ દ્વારા ક્યાંક ને ક્યાંક આશ્વાસનરૂપી કેળા છે, ખજૂર છે, મકાઈ છે, આ આપી અને વાનરોની પણ અનોખી સેવા હાલમાં શિવજીના ભક્તો કરી રહ્યા છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા. સુરત જિલ્લામાં ધારાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બારડોલી તાલુકાની સ્થિતિ વિકટ બની છે. તાલુકાના બારડોલીથી કડોદને જોડતા રાયમ ગામ નજીક વધુ એકવાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તેમજ શાળાઓમાં પણ પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘો મહેરબાન બન્યો છે ત્યારે વલસાડ, નવસારી બાદ સુરત જિલ્લાનું બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયું છે. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલા રામ વરાળ ગામે મુખ્ય માર્ગ પર ફરી એકવાર પાણી ફરી વળ્યા છે. ગામના આસપાસની ખાડીમાં જ ખેતરોમાં પાણી ઉભરાઈ આવ્યા છે. મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી છે. બે એક દિવસના વિરામ બાદ ફરી રામ ગામે વહેલી સવારથી જ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્રણ દિવસ પહેલા પણ રામ ગામે આ જ સ્થિતિ જોવા મળી હતી. જેમ તેમ પાણી ઉતર્યા અને આજે ફરી પાણીથી ભરાઈ ગયા છે. વહેલી સવાર રામ ગામે આવેલ ખાડી ઓવરફ્લો થતા ખાડીનું પાણી અને સ્થાનિક વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી સ્થાનિકો સાથે નોકરિયાત વર્ગને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે ત્યારે બારડોલી તાલુકાના માણિકપોર ગામે લોકોની કફોડી દશા થવા પામી છે. વરસાદી પાણી તેમજ ગામનું તળાવ પણ ફૂલ થતા ગામમાં પાણી ફરી વળ્યા છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે ત્યારે બારડોલી તાલુકાના માણિકપોર ગામે લોકોની કફોડી દશા થવા પામી છે. વરસાદી પાણી તેમજ ગામનું તળાવ પણ ફૂલ થતા ગામમાં પાણી ફરી વળ્યા છે. માણિકપોર ગામે મુખ્ય માર્ગ, શાળાનું કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામના કેટલાક નીચાણવાળા ઘરોમાં પણ પાણી પ્રવેશતા ગ્રામજનો મદદે આવ્યા છે અને મદદમાં જોતરાયા હતા. માણિકપુર ગામમાં પાણી ફરી વળતા લોકો બહાર નીકળી વરસાદ પાણીનો નજારો જોવા નીકળી પડ્યા હતા. જો કે ગામના મુખ્ય ફળિયા સાથે હળપતિવાસમાં પણ પાણી પ્રવેશ્યું હતું. માણિકપુર ગામે બરોડા બેંકના એટીએમ કેબિનમાં પણ પાણી પ્રવેશતા બેન્કિંગ સેવાને પણ અસર જોવા મળી હતી. માણિકપુરથી સ્યાદલા જતા માર્ગ પર અગાસી માતા મંદિર નજીક ગરનાળો તૂટી જતા માર્ગ બંધ થયો હતો. તદુપરાંત કડોદ, પલસોડા સહિતના ગામોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. ધોધમાર વરસાદ સવારથી વરસી રહ્યો છે ત્યારે ગામના મેદાનોમાં પણ પાણી ભરાઈ જાય, તળાવ
કારણ કે પુલ હોવાના કારણે પાણી લીકન રહ્યું છે. ભટપટી વાસના કારણે છે કે નીચા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ગામમાં પણ પાણી ભરાયા છે. ગામના જુવાનોને ખબર પડતા ગામના જુવાનો સાવરે પહોંચી ગયા હતા. હું તો મજૂરી માણસના રસ્તા પર પણ ખૂબ પાણી છે, જેનો સંપર્ક તૂટી ગયો છે. હાલ ગામના વરસાદને લીધે હું તો પરિસ્થિતિ ખૂબ કપરી હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વટાવડ ગામમાં એક બનાવ બન્યો છે, જેમાં અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી ચૂકેલા યુવાનો દ્વારા સરપંચને ખોટી રીતે ફસાવવાની અને સરપંચની છબી ખરાબ કરવા માટેના કાવતરા કરવામાં આવ્યા છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની, જ્યાં ગ્રામ પંચાયતમાં અનેક મુદ્દાઓ ઘેરાયેલા છે, ત્યારે પાયા વિહોણા મુદ્દાઓ ગામના જ અમુક ઇસમો દ્વારા ઉભા કરવામાં આવતા હોય છે અને પોતાનું નિસ્વાર્થ શ્રોતા હોય છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડાવડ ગામમાં પણ એક આવો જ બનાવ બન્યો છે, જેમાં અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી ચૂકેલા યુવાનો દ્વારા સરપંચને ખોટી રીતે ફસાવવાની અને સરપંચની છબી ખરાબ કરવા માટેના કાવતરા કરવામાં આવ્યા છે. ચોક્કસથી વાત કરીએ કે સમગ્ર રાજ્યની અંદર COVID-19ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત બન્યા છે, ત્યારે સરપંચો દ્વારા અનેક સરાહનીય કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ગામડાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ગતિશીલનો જે માર્ગ જે છે એમના દ્વારા સરપંચ દ્વારા જે કરવામાં આવતું હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગામના જ લોકો દ્વારા રોડારૂપી સાબિત થતા હોય છે અને ગામનો જે વિકાસ છે તે રૂંધાવવાની ક્યાંક ને ક્યાંક જે કોશિશો કરતા હોય છે, એવો જ બનાવ હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વડાવળ ગામની અંદર બન્યો છે. અને ક્યાંક ને ક્યાંક સરપંચો ઉપર ખોટા પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે ગામના જાગૃત નાગરિક છે, એને ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે હાલમાં વડાવળ ગામની અંદર. ચોક્કસ આપણી સાથે જાગૃત નાગરિક જોડાયા છે, એમને પૂછવા માંગીએ કે આપના સરપંચ દ્વારા જે આજ દિન જે કામો કરવામાં આવે ક્યાંક ને ક્યાંક હાલમાં સરપંચની છબી ખરાબ થઈ રહી છે, શું કહેવા માગો છો? જો સરપંચે ગામમાં બહુ સારા કામ કરેલા છે, વંડાના કામ કરેલા છે, પછી શેડ બનાવેલા છે, મંદિરમાં સારી સારી ક્વોલિટીના બ્લોક નાખેલા છે, બરાબર, પછી સારા રોડ બનાવેલા છે, તો બહુ સારા કામ કરેલા છે. ખોટા માણસો એવા છે અંદર અંદર ગામમાં, ચાર પાંચ જણા એ ખોટી રીતે હેરાન પરેશાન કરીને ખોટી ખોટી અરજીઓ કરે છે, બરાબર, એમાંથી ખોટી સરપંચની છબી ખરાબ કરવા માગે છે. ચોક્કસ આપને પૂછવા માંગીશ કે આમના પાછળનો મુખ્ય હેતુ એમનો શું હોય શકે? એમનો પોતાનો નિજી સ્વાર્થ કે પછી ગામનો વિકાસ? ના, એનો નિજી સ્વાર્થ જ, બરાબર. વિકાસ તો ગામમાં થયો જ છે અને આખું ગામ સરપંચના સાથે છે, બરાબર. ગામમાં બહુ સારું કામ કરે છે અને ગામના લોકો 90-95% સરપંચના સાથે છે, પણ આગળને જે આ સરપંચ જીતેલા છે એમના વિરોધમાં એ લોકો હારી ગયેલા છે, બરાબર. એ લોકો ખોટા ખોટા અરજીઓ કરીને આ સરપંચનું ખોટી છબી ખરાબ કરે છે. ચોક્કસથી આ હતા જાગૃત નાગરિક છે, ક્યાંક ને ક્યાંક સરપંચની સરાહનીય કામગીરી જે છે તેમને બતાવી છે. આપણી સાથે એક બીજા પણ નાગરિક જોડાયા છે, એમને પૂછવા માંગીશ કે ચોક્કસપણે હાલમાં જે સરપંચ વિવાદમાં ઘેરાયા છે, શું કહેવા માગો છો મુદ્દે? સરપંચ વિવાદમાં ઘેરાયા છે એમાં ગામ લોકો જે 4-5 લોકો છે એ સરપંચને ખોટા ખોટા ચૂંટણી લક્ષી પહેલાં ઇલેક્શન લડેલા સામે અને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે. સરપંચ લક્ષી કામ ગામમાં વિકાસ પણ ખૂબ થયો છે અને સરપંચ સાથે ગામ 95% ગામ સરપંચ સાથે છે અને તમામ સભ્ય પંચાયતની બોડી અને ગામ લોકો તમામ લોકો ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. ગામમાં વિકાસલક્ષી બહુ કામ કર્યા છે અને ગામ આખું એક ગુજરાત મોડલ તરીકે ઓળખાય, એમ ગુજરાત મોડલ તરીકે ઓળખાય એવું ગામનું સુંદર કામ કરેલું છે. અને આજુબાજુના ગામ કરતાં વડાવાના જે કામ જોવા જઈએ તો બીજા પણ ગામના લોકો પણ આવીને મુલાકાત લે છે કે વડાવા ગામમાં બહુ સરસ કામ થયેલું છે. પણ આ પંચાયતની ચૂંટણી સામે સામે લડેલ લોકોએ એમને 4-5 જણા લોકો છે એમને સરપંચને હેરાન પરેશાન કરવા અને સરપંચની છબી ખરાબ કરવા માટે થઈ અને આ બધા કાવતરા કરે છે અને અરજીઓ વારંવાર કરે છે અને પંચાયતમાં નવો કામ અને ગામનો વિકાસ ઊંધાય એ માટેનું આ બધું કાર્ય કરી રહ્યા છે. હા, ચોક્કસથી આપને પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક હાલમાં સરપંચ વિવાદ સ્પષ્ટથી ઘેરામાં છે, શું કહેશો? જે સ્ટેટ લાઇટમાં અને જે લોકો દ્વારા આક્ષેપો કરવામાં છે, ખોટા છે કે પછી સાચા? તદ્દન ખોટા છે. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. વિકાસના કાર્યો તમામ ગામના નાનાથી નાના માણસથી માંડી અને છેક છેવાડાના માણસ સુધી વિકાસ સાથે મળી કર્યો છે અને સ્ટ્રીટ લાઇટોનો છે કે કોર્ટ છે જે વંડા કર્યા છે, પછી આ જે બીજા કામો રોડ છે, સીસી રોડ કરેલા છે, તમામ કામો સંપૂર્ણ સહમતિથી ગામના લોકોના સાથે રાખી અને તમામ પંચાયતની બોડી સાથે અને 90-95% ગામ સાથે રહી અને વિકાસના કાર્યો કર્યા છે. આ તમામ ખોટા આક્ષેપો છે અને ખોટા આક્ષેપો સાથે આ લોકો ખોટું ગામનું નામ અને સરપંચની છબી ખરાબ કરવા માગે છે.
ચોક્કસથી આ હતા જે કહી શકાય કે વડાવળ ગામના જે જાગૃત નાગરિક છે ક્યાંક ને ક્યાંક એવું કહેવા માગી રહ્યા છે કે કેમેરાની સામે કે ક્યાંક ને ક્યાંક અમુક ગામના લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક વડાવળ ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો હાલમાં જોડાયા છે. આપણી સાથે સરપંચ જે સરપંચ મહિલા સરપંચ છે તેમના પતિ આપણી સાથે જોડાયા છે, એમને ક્યાંક ને ક્યાંક પૂછવા માગીશ કે સરપંચ સાહેબ આપને આજ દિન સુધી કેટલા કામો કર્યા છે અને અગાઉ કેવા કામો કરવાના છે? આજે 3 વર્ષની અંદર ગામમાં ખૂબ જ વિકાસ કર્યો છે, બરાબર. અને જે લોકો અરજી કરી રહ્યા છે એ લોકો મારી સામે ચૂંટણી લડ્યા હતા, બરાબર. અને ગામનો વિકાસ ન થવા દેવામાં એ લોકોને રસ છે. અગાઉ તમે કેવા કેવા કામો કરે? અગાઉ મેં ગામલક્ષી શરૂઆતથી જ ગામના રસ્તાઓ બહુ ચોકડા હતા, બરાબર. એ રસ્તાઓ ગામને સાથી રાખે અને ધીમે 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 મેં આખા ગામના રસ્તાઓ પહોળા કર્યા, બરાબર. પછી દરેક જગ્યાએ ઘરે ઘરે દિવાલો બનાવી, બરાબર. સ્કૂલની અંદર શેડ બનાવ્યા છે, બરાબર. બ્લોકનું કામ કરેલું છે, મંદિરોમાં બ્લોક નાખેલા છે અને શેડનું કામ કરેલું છે. ચોક્કસથી કહીએ કે આ છે જે કહી શકાય કે વડાવળ ગામના જાગૃત જે સરપંચ છે, મહિલા સરપંચ છે, એમના પતિ દ્વારા અથાગ પ્રયત્નો ગામને કઈ રીતે મોડલના ફેરવા, ગુજરાત મોડલના જે મુખ્યમંત્રીનું જે બેડું છે તેને ફેરવી શકીએ એવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. એનએસ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી અને સાચા અને સચોટ જે દ્રશ્યો છે આપની સામે મૂક્યા છે. ગામ લોકોનું એવું કહેવું છે કે જે લોકો પણ આવું કરી રહ્યા છે તેમનો નિજી સ્વાર્થ છે, માત્ર ને માત્ર તેમના નિજી સ્વાર્થને ક્યારે પણ તમે પણ સાથ ના આપશો. એનએસ ગુજરાત ન્યૂઝની એક જ અપીલ છે, ગામનો વિકાસ આ રીતે રૂંધવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એમને ક્યારે પણ સરપંચ દ્વારા ચલાવી લેવામાં નહીં આવે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજીવ પુનેડિયા, ડીસા. તો આ સમાચારોમાં બસ આટલું જ. બધું સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.